એટલે આપણે હવે પછીનો વિડીયો પણ આજે આપણે પૂર્ણવર્ગનું આ સમીકરણ છે એનું એમ કે આ જે સૂત્ર છે વ્યાપક સૂત્ર એને કહે છે, એટલે વ્યાપક સૂત્રને આપણે જે આગળ બહાર આપી ગયા છે એનું અહીંયા જે તમારી ચોપડીમાં સ્વરૂપ આપ્યું છે એમાં થોડું જો કે આમ સારું તમને બે ભાગ કરી નાખ્યા એટલે સમજવામાં સહેલું પડે, એટલે આપણે આજે એક્સ બરાબર એક્સ બરાબર માઇનસ બી પ્લસ સ્ક્વેર વર્ગમૂળ ડી છેદમાં ટુ એ છે એટલે એટલે પ્લસ માઇનસ બે ડી છે અને પછી આ ડીની કિંમત અહીંયા બી સ્ક્વેર માઇનસ ફોર એસી થાય એવું બે ભાગ કરીને સમજાવ્યું છે. પણ એ જે આખું સૂત્ર છે એના ઉપરનો જે આપણે એક વિડીયો જોયો હતો આ હવે બીજો કે બીજો કે ત્રીજો વિડીયો આપણે જોઈએ છીએ એટલે એના ઉપરથી બસ કિંમત મેળવવાનું. એટલે આ દ્વિઘાત સમીકરણ ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે આને એનું આ વ્યાપક સૂત્ર જે કે ઉપયોગ કરીને આને ઉકેલ કરવાનો છે. એટલે એક બાજુ ડાબી બાજુ કે જમણી બાજુ ઝીરો હોય અને આ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી હોય એને દ્વિઘાત સમીકરણ કહેવાય. એટલે આપણે એક્સની જગ્યાએ અહીંયા ક્યુ આપ્યું છે પણ છતાંય બે ક્યુ એટલે આ એનું આ વ્યાપક સૂત્ર માઇનસ બી પ્લસ માઇનસ આ તમારે જે કૌંસમાં છે અને કેપિટલ ડી કહે છે એટલે બી સ્ક્વેર માઇનસ ફોર એસી અને છેદમાં ટુ એ એટલે એમાં જે પ્લસ માઇનસ ડી છે ને એટલે ડી એટલે બી સ્ક્વેર માઇનસ ફોર એસી એને તમે એક પોઝિટિવ અને એક નેગેટિવ માઇનસ સેવન છે એ એના બરાબર એ થાય, પ્લસ ટુ છે એ બરાબર બી થાય બી એટલે એનો સહગુણક આ ક્યુનો સહગુણક અને અને સી એટલે આ અચલ એટલે નવ એટલે એ બી સી ત્રણેય આપણને આ રીતે સમીકરણ ઉપરથી મળ્યા. તો બસ હવે ક્યુની કિંમત આપણે શોધવાની, તો ક્યુની કિંમત માઇનસ બી ઈ એટલે આ બે છે પ્લસ માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર બી એટલે ચાર બેનો વર્ગ ચાર એટલે બે માઇનસ ફોર એસી એ એટલે એની કિંમત માઇનસ સેવન છે અને અને સી પ્લસ નાઇન છે એટલે ગુણ્યા નવ એટલે આ ફોર એસી થયા અને આખે બધાના છેદમાં ટુ એ બે એ એટલે એની કિંમત માઇનસ સેવન છે એટલે એટલે ટૂંકમાં આમાં જ્યાં સહગુણ છે ત્યાં નેગેટિવ છે પહેલાંનો જે મોટો દ્વિપદી છે ને આ દ્વિઘાત રકમેમાં એટલે બસ અમે બસ સાદું રૂપવાનું માઇનસ ટુ પ્લસ માઇનસ બેનો વર્ગ ચાર પછી માઇનસ ફોર માઇનસ ફોર માઇનસ સેવન ગુણો કરો તો સાત ચોક અઠાવીસ એટલે બે માઇનસ માઇનસ થઈ જાય એટલે ચાર ગુણ્યા સાત ગુણ્યા નવ એટલે નવ નવ ચોક છત્રીસ એટલે આપણે કદાચ મોઢે ના કરવું હોય તો આ રીતે બાજુમાં કરી છે છત્રીસ ગુણ્યા સાત કર્યા સાત ચોક બેતાલીસ ચાર વિદ્યા સાત તેરી એકવીસ ને ચાર પચીસ એટલે બસો બસો બાવન આવ્યા અને જોઈ પ્લસ થઈ જશે કારણ કે બે વખત બે માઇનસ સાઇન છે ને ચોગડો માઇનસ એટલે ચોગડાની આગળ માઇનસ છે ને સાતનો માઇનસ છે એટલે અને અને જે છેદમાં છે એ પણ બે ગુણ્યા માઇનસ સેવન છે એટલે માઇનસ ચૌદ થાય એટલે નેગેટિવ ટુ પ્લસ માઇનસ એટલે બસો બાવન ને ચાર એટલે બસો છપ્પનનું સ્ક્વેર રૂટ અને એને છેદમાં ચૌદ એટલે બસો છપ્પનનું વર્ગમૂળ આપણને સોળ થાય એ
એટલે 16 એનું વર્ગમૂળ થાય, એટલે ના આવડતું હોય તો આપણે અવિભાજ્ય કરીને આ બાજુમાં કરી રાખાય, એટલે એની કિંમત હવે માઇનસ 2 વત્તા યા, એટલે હવે એ જે કૌંસ વર્ગમૂળમાં હતું એ બધું આવી ગયું, અને પ્લસ 60 થયા, એટલે આના બે જો બે ઉકેલ થયા, એટલે માઇનસ 2 પ્લસ 16 અને બીજામાં માઇનસ 2 માઇનસ 16 આવશે, અને આ છેદમાં બેના છેદમાં માઇનસ 14 છે, એટલે 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 કલરમાં બે બતાવ્યું છે, એટલે 16 ને 2 એટલે એટલે જો ઉપર પણ માઇનસ 2 માંથી પ્લસ 16 કરો તો માઇનસ 14 થાય, ને એના છેદમાં માઇનસ 14 એટલે ના ઉપર પ્લસ 14 ના છેદમાં માઇનસ 14 કરો એટલે માઇનસ 1 થાય, અને માઇનસ 2 ને માઇનસ 16 કરો એટલે માઇનસ 18 થાય, અને એના છેદમાં માઇનસ એટલે કેન્સલ થયા, એટલે 18 ના છેદમાં 14 આવ્યા, એટલે એના પાછળ 2 ભાગે 9 ના છેદમાં 7 એટલે બસ આની કિંમત તમે મૂળમાં મૂકીને કરી શકો કે આ ક્યુની કિંમત માઇનસ 1 મૂકો તો માઇનસ 7 ને ક્યુ નો વર્ગ એટલે માઇનસ 1 નો વર્ગ 1 થાય, એટલે માઇનસ 7 એટલે પ્લસ માઇનસ 2 ને માઇનસ 1 એ ગણો માઇનસ 2 થયા, એટલે અને પ્લસ 9 જો એ બધાનો કરો તો માઇનસ 7 ના માઇનસ 9 પ્લસ 9 0 થઈ ગયા, એટલે આ રીતે તમે એનો ચેક પણ કરી શકો.